तो समाचार में आगळ વધીને વાત કરીએ તો ડભોઈથી અહેવાલ સામે આવી રહ્યા છે તેની પર નજર કરવામાં આવે તો ડભોઈમાં દાઢી અને ટોપીવાળાનો આતંક દૂર થયા હોવાના પણ અહેવાલ સામે આવી રહ્યા છે ડભોઈના ધારાસભ્ય શૈલેશ સોટાનું આ નિવેદન સામે આવ્યું છે ડભોઈમાં દાઢી અને ટોપીનો ત્રાસ દૂર થયા હોવાનું તેમણે જણાવ્યું છે તો સ્વામિનારાયણ સંપ્રદાયના કાર્યક્રમમાં આ નિવેદન આપવામાં આવ્યું છે મહત્વનું છે કે ચાર વર્ષમાં એક પણ તોફાન ડભોઈમાં થયું ન હોવાનું જણાવાયું છે તો પહેલા અવારનવાર તોફાનની તત્વો દ્વારા તોફાન થતું હતું અને સમગ્ર વિસ્તારને બાનમાં લેવામાં આવતું હતું જો કે હવે છેલ્લા કેટલાક સમયથી આ તોફાની તત્વો શાંત થઈ ગયા છે ડભોઈમાં દાઢી અને ટોપીનો ત્રાસ હવે દૂર થઈ ગયા હોવાનો પણ નિવેદન કરવામાં આવ્યું છે સ્વામિનારાયણ સંપ્રદાયના કાર્યક્રમમાં આ નિવેદન આપવામાં આવ્યું છે મહત્વનું છે કે ચાર વર્ષમાં એક પણ તોફાન ડભોઈમાં થયું નથી સમગ્ર વિસ્તારમાં શાંતિ જોવા મળી રહી છે અને પહેલા અવારનવાર અહીં તોફાન થતા હોવાની પણ ઘટના પ્રકાશમાં આવી હતી ત્યારે વડોદરાના કલતામના શાકોત્સવમાં આ નિવેદન આપવામાં આવ્યું છે પુરાણી સ્વામીને પૂછતા તેમણે આ નિવેદન કર્યું હોવાનું પણ માહિતી સામે આવી રહી છે તો ચાર વર્ષમાં એક પણ તોફાન અહીંયા થયું નથી તેવું નિવેદન સામે આવ્યું છે પહેલા અવારનવાર અસામાજિક તત્વો દ્વારા અહીં તોફાન કરવામાં આવતું હતું અને સમગ્ર વિસ્તારને બાનમાં લેવામાં આવતું હતું તે ડભોઈને દરબાવતી બનાવવા આવ્યો છું પુરાણી સ્વામી જાણે છે કે ડભો એવા દરબાવતી તરફ આગળ વધી રહ્યું છે અને જે કોઈ અહીંયાથી ત્યાં પસાર થયું હશે એમણે જોયું હશે કે કંઈક ફેરફાર દેખાય અને જે લોકોની દાદાગીરી હતી એ દાદાગીરી બંધ કરાવવાની જે જવાબદારી હતી અત્યારે પુરાણી સ્વામી એ દાદાગીરી તો બંધ થઈ ગઈ ને દાઢી ટોપીની કારણ હું ગયો ત્યારે વર્ષમાં કમસે કમ 7 વાર ને વધુમાં વધુ 14 વાર એ સરકારી આંકડા પ્રમાણે તોફાનો થતા 4 વર્ષમાં એક પણ તોફાન કોમ્યુનલ થયું નથી ત્યારે ફરી કહું છું સમાચારમાં આગળ વધીને વાત કરીએ રાજકોટની તો રાજકોટમાં શક્તિ પ્રદર્શન યોજવામાં આવ્યું છે મહત્વનું છે કે વિધાનસભાની ચૂંટણી પહેલા જ કોળી સમાજ દ્વારા આ શક્તિ પ્રદર્શન કરાયું છે બિન રાજકીય રૂપથી સમાજના આગેવાનો એકત્ર થયા હતા અને બેઠકમાં પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્વ સાંસદ પણ હાજર રહ્યા હતા કુંવરજી બાવળિયા અને દેવજી ફતેપરા પણ ઉપસ્થિત રહ્યા હતા સમાજના વિવિધ ક્ષેત્રના આગેવાનો પણ હાજર રહ્યા હતા અને કોંગ્રેસ ભાજપના સમાજના કાર્યકરો પણ જોડાયા હતા અને શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું છે આ અંગે વધુ વિગતે વાત કરવા માટે આપણે સાથે જોડાયા છે સંવાદદાતા ધ્રુવ જેવી રીતે માહિતી સામે આવી રહી છે કે રાજકોટમાં કોળી સમાજનું શક્તિ પ્રદર્શન યોજાયું છે કઈ મહત્વની મુદ્દાઓ હતા જેની ચર્ચા કરવામાં આવી છે અને શું છે સમગ્ર વિગતો જી ભક્તિ સીધા જ આપને દ્રશ્ય દેખાડીશ કે રાજકોટનું આજે કુવાડવા રોડ ખાતે આવેલું સુરેશભાઈની વાડી કે જ્યાં અત્યારે કોળી સંમેલન અત્યારે યોજાઈ રહ્યું છે જ્યાં જે કોળી સમાજના કદ્દાવર નેતા એટલે કે કુંવરજી બાવળિયા તેઓ પૂર્વ કેબિનેટ મંત્રી પણ રહી ચૂક્યા છે તેઓ અત્યારે ઉપસ્થિત છે તેઓ અત્યારે એક મંત્રણા કરી રહ્યા છે જે રીતે અત્યારે આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તેવી રીતના નાતીના આગેવાનો સાથે તેઓ અત્યારે મંત્રણા કરી રહ્યા છે તો એમાં કઈ રીતે વિધાનસભાની ચૂંટણી પહેલાં કઈ રીતે શક્તિ પ્રદર્શન કરવું આ એની એક કહી શકાય કે પ્રાથમિક ધોરણની અત્યારે એક મીટિંગ ચાલી રહી છે સાથે જો વાત કરીએ તો તેમની સાથે દેવજીભાઈ ફતેપરા કે જેઓ પૂર્વ સાંસદ રહી ચૂક્યા છે બંને જે છે કદ્દાવર નેતા છે ગુજરાતના અને કોળી સમાજનું આગેવાનું તેઓ અત્યારે ધરાવી રહ્યા છે સમાજના આગેવાનો પણ ઉપસ્થિત છે કહી શકાય કે સૌરાષ્ટ્રભરના જે કોળી સમાજના આગેવાનો છે તેઓ અહીં ઉપસ્થિત છે અને હાલ તો બિન રાજકીય કાર્યક્રમ છે તેવું તેઓએ જણાવ્યું છે પણ ક્યાંક ને ક્યાંક આગામી સમયમાં જ્યારે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે તેને લઈને અત્યારે એક મંત્રણા અત્યારે ચાલી રહી છે સંમેલન એટલા માટે યોજાઈ રહ્યું છે કે આગામી સમયમાં એક શક્તિ પ્રદર્શન થઈ શકે અત્યારે જો વાત કરીએ તો જે રીતે અત્યારે તેમનું એવું કહેવાનું છે કે
સમગ્ર ગુજરાતમાં કોળી સમાજનું પ્રભુત્વ છે તે ખૂબ જ છે. આગામી સમયમાં જ્યારે ચૂંટણી આવે છે ત્યારે કોઈ પણ પાર્ટી કોળી સમાજને સાથે રાખીને ચાલવું પડશે તે પ્રકારનું તેઓએ નિવેદન આપ્યું છે. કારણ કે લાંબા સમયથી આ જે બંને નેતાઓ છે તે ક્યાંક ને ક્યાંક ભાજપથી નાખુશ દેખાઈ રહ્યા છે અને તેના જ કારણે આ પ્રકારનું જે સંમેલન છે તે અહીં કરવામાં આવ્યું છે. ન માત્ર આ સ્થળ ઉપર પણ ગુજરાતમાં અનેક જગ્યાએ કોળી સમાજની હાલ અત્યારે મીટિંગ ક્યાંક ને ક્યાંક શરૂ છે, ક્યાંક પૂર્ણ થઈ ચૂકી છે. અને એવી પણ વાત સામે આવી રહી છે કે જે અત્યારે જે કોળી સમાજના વિવિધ જે આગેવાનો છે, જે મોટા ગજાના નેતાઓ છે, ચાહે તે ભાજપના હોય કે પછી કોંગ્રેસના હોય, આ જે નેતાઓ છે તે આ કોળી સમાજના જે મીટિંગમાં તેઓ આવ્યા છે, ઉપસ્થિત છે. કોળી સમાજનું પ્રભુત્વ ગુજરાતમાં છે તો એને લઈને આજે મીટિંગ જે છે આયોજન કરવામાં આવ્યું છે. આગામી સમયમાં કઈ રીતે રણનીતિ બનાવવી, કારણ કે વિધાનસભાની ચૂંટણી આ વર્ષમાં જ યોજાવાની છે, ત્યારે કોળી સમાજ આમાં કઈ રીતે પોતાનું જે પ્રભુત્વ રાખવી શકે તેના માટે સંપૂર્ણ એક પ્રાથમિક આયોજન છે તે કરવામાં આવ્યું છે. આગામી સમયમાં ક્યાંક ને ક્યાંક એવી પણ વાત સામે આવી રહી છે કે એક અલગ અલગ સંગઠન પણ ક્યાંક ને ક્યાંક બનાવવામાં આવશે કે જેના કારણે રાજકીય રીતે કોળી સમાજ આગળ આવી શકે અને ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક એક પ્રભુત્વ દેખાડી શકે. જી જી, ધ્રુવ, તો જેવી રીતે રાજકોટમાં કોળી સમાજનું આ શક્તિ પ્રદર્શન યોજાયું છે અને એ પણ એવા સમયે જ્યારે વિધાનસભાની ચૂંટણી થોડા સમય પછી જ આવવાની છે, અમુક મહિના પછી આવવાની છે, ત્યારે આ સમગ્ર ઘટનાક્રમ કઈ દિશા તરફ સંકેત આપી રહ્યા છે? શું નવા જૂનીના એંધાણ છે, ભાજપથી અસંતોષ કે નારાજ નેતાઓ છે તેના પગલે? જે ચોક્કસથી ભક્તિ કહી શકાય કે પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા કે જેઓ ભાજપથી નારાજ તો છે પણ ક્યાંક ને ક્યાંક તે એ વસ્તુ દર્શાવવા નથી માગતા. પણ સાથે જો વાત કરીએ તો જે દેવજીભાઈ ફતેપરા છે કે જે પૂર્વ સાંસદ છે તે ભાજપથી તેઓ પણ નારાજ છે. તેઓ પોતાની જે વ્યથા છે તે વ્યક્ત કરી. મહત્વની બાબત એ છે કે વ્યથા એટલા માટે વ્યક્ત કરી કે જે રીતે જે બીજા જે કહી શકાય કે બે બીજા સમાજને જે પ્રભુત્વ મળે છે એ જ પ્રકારનું પ્રભુત્વ ક્યાંક ને ક્યાંક કોળી સમાજને નથી મળતું. એટલે સૌરાષ્ટ્રભરના જે કોળી સમાજના જે આગેવાનો છે તે અહીં ઉપસ્થિત છે, તેઓને ક્યાંક ને ક્યાંક એ પ્રકારનું માર્ગદર્શન મળી રહ્યું છે કે કોળી સમાજ ક્યાંક ને ક્યાંક એક્ટિવ થાય. કારણ કે આગામી સમયમાં જ્યારે ચૂંટણી આવવાની છે ત્યારે ન માત્ર ભાજપ પણ કોંગ્રેસ અને આપ પાર્ટી પણ આ કોળી સમાજને દરકિનાર ન કરે તેના માટે તેની પૂરેપૂરી કાળજી છે તે ક્યાંક ને ક્યાંક કોળી સમાજ લીએ તે પ્રકારનું હાલ માર્ગદર્શન તેઓ આપી રહ્યા છે. અત્યારે જે કોળી સમાજના જે આગેવાન છે કુંવરજીભાઈ બાવળિયા કે જે પૂર્વ કેબિનેટ મંત્રી છે, સાથે દેવજીભાઈ ફતેપરા તે પોતે સાંસદ રહી ચૂક્યા છે, તેઓ અત્યારે તેમના જે આગેવાનો છે સૌરાષ્ટ્રભરના જે આગેવાનો આવ્યા છે, જે કાર્યકર્તાઓ આવ્યા છે, તેઓને માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે. જી ભક્તિ. જી ધ્રુવ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો રાજકોટમાં કોળી સમાજનું શક્તિ પ્રદર્શન યોજાયું અને બિન રાજકીય રૂપથી સમાજના આગેવાનો એક મંચ ઉપર આવી ગયા હતા અને સમાજના વિવિધ ક્ષેત્રના આગેવાનો પણ હાજર રહ્યા હતા. કોંગ્રેસ ભાજપના સમાજના કાર્યકર્તાઓ પણ બહોળી સંખ્યામાં જોડાયા હતા અને સમાજના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા છે અને સમાજને જે પણ અન્યાય થઈ રહ્યો છે તેની વાત પણ રજૂ કરવામાં આવી હતી. તો આ બેઠકમાં કુંવરજી બાવળિયાએ શું કહ્યું આવું સાંભળીએ. મીટિંગ રીતે સમાજની વસ્તી છે એના પ્રમાણમાં નાના મોટા તમામ સમાજને જે ક્ષેત્રમાં જે પાર્ટીમાં જોડાયેલા હોય એમને ન્યાયિક રીતે દરેક પાર્ટી જોતી હોય છે. પણ ક્યાંક ક્યાંક સામાજિક સ્વાભાવિક છે, વસ્તી મોટી હોય એના પ્રમાણમાં થોડીક સમાજના લોકો પણ રાજકીય ક્ષેત્રે અપેક્ષા રાખે, પછી પાર્ટી એક્સ વાય કોંગ્રેસ હોય, ભાજપ હોય કે બીજી પાર્ટી હોય, પણ સમાજનું હિત ક્યાં સચવાયેલું છે, જળવાયેલું છે, ભવિષ્યનું ક્યાં છે એ રીતે આજે બધા સાથે મળીને ચિંતન કરવા માટે